लेक्चर नी शुरुआत प्रार्थना थी करीशु। ओ गॉड गाइड मी प्रोटेक्ट मी इल्यूमाइन द लैम्प ऑफ माय हार्ट एंड मेक मी ए ब्रिलियंट स्टार थाउ आर द माइटी एंड पावरफुल। हे ईश्वर मेरा मार्गदर्शन कर, मेरी रक्षा कर, मेरे हृदय दीप को प्रदीप कर दे और मुझे एक दैदित्यमान सितारा बना दे। तो शक्तिशाली तथा बलशाली है। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, निरंजन स्कूल ने डीएलएस मिस डिस्टेंस लर्निंग सिस्टम में तमारो स्वागत छे। विद्यार्थी मित्रों, आज एक नव सरस मजानो प्रयोग छे, ए लर्न विथ म्यूजिक। म्यूजिक साथे आपणे भणवानो छे, तमारी साथे साथे छे, तमारो ब्रेन छे ए डेवलप थाय ए प्रकारनो एक म्यूजिक छे ए साथे चाली रह्युं छे अने परेशर तमने ए म्यूजिकनी साथे तालमां ताल मिलावी अने ए भणावी रह्या छे। तो तमारे ए खास छे एने सांभळवानो प्रयत्न करजो अने साथे साथे प्रश्न छे ए समझवानो पण प्रयत्न करजो। तो लेट्स स्टार्ट, वधु समय न बगाड़ता आपणे आपणुं कार्य छे ए स्टार्ट करीए छीए। तो सौ प्रथम आपणे ए अमृतम तु विद्या निरंजन स्कूल एंड रोलासर प्रेजेंट्स ए यूनिक वे टू लर्न ऑर्गेनाइजेशन ऑफ कॉमर्स। धोरण 12 कॉमर्स वाणिज्य व्यवस्था ने संचालन, प्रकरण 2 संचालनना सिद्धांतों। विद्यार्थी मित्रों, आपणे गई काले ए संचालननी विचारधाराओनो आपणे अभ्यास कर्यो अने ए विचारधाराओमां आपणे ए બે વિચારધારા પ્રશિષ્ટ અને નવપ્રશિષ્ટ વિચારધારાઓ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। હવે આપણે આજે એ બાકીની બે વિચારધારાઓ છે એ વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ અને એ વિચારધારાની અંદર છે એ આપણે એનો અભ્યાસ છે વ્યવસ્થિત થાય એવા આપણે પ્રયત્ન કરવાના છે। તો વધુ સમય ન બગાડતા લેટ્સ સ્ટાર્ટ અવર વર્ક। તો પહેલાં આપણે સૌ પ્રથમ છે એ પેલી વિચારધારા, ત્રીજી વિચારધારા વર્તન સંબંધિત વિચારધારાઓ વિશે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમને એ એક છે એ ચિત્ર દેખાય છે, ચિત્રમાં છે નામ છે લેનાર્ડ એફ ઉર્વિક। આ ઉર્વિક પ્રોફેસર ઉર્વિક તરીકે પ્રખ્યાત છે, 1891માં એનો બર્થ છે, નીચે આપ્યું છે અને 1883 છે એમાં એની 1983માં છે એની ડેથ થયેલી છે અને ખૂબ જ એક મહાન હસ્તી તરીકે છે એ આપણા સંચાલન શાસ્ત્રી તરીકે છે એ પ્રખ્યાત થયેલા છે। હવે આ વિચારધારા છે એમાં આપણે પ્રોફેસર ઉર્વિક છે એનો ખરેખર મહત્તમ ફાળો છે અને આ પ્રોફેસર ઉર્વિક છે એને ધ એલિમેન્ટ્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એ નામની એક બુક લખી હતી અને એ 1943માં પબ્લિશ થઈ હતી અને એને વિથ લ્યુથર ગ્યુલિક સાથે છે લખેલી છે। વિદ્યાર્થી મિત્રો, લ્યુથર ગ્યુલિક છે એનું પણ ખૂબ જ સારું એવું નામ છે અને એની સાથે છે આ લખેલું છે। તો આપણે એનો આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ આગળ। તો લેટ્સ સ્ટાર્ટ। સંચાલન એ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા છે, એ તો આપણે પહેલા પાઠની અંદર જ છે એ આપણે જાણી ગયા છે કે ભાઈ ખરેખર સંચાલન છે એ કામ લેવાની કળા છે। હવે પ્રોફેસર ઉર્વિક શું કહે છે, તમે તમારા માણસોને સાચો, તમારા માણસો બાકીનું બધું જ સાચવી લેશે। ઉર્વિક એવું કહે છે, તમે તમારા માણસોને સાચવો, જે તમારી સાથે કામ કરે છે માણસોને તમે વ્યવસ્થિત સાચવી લ્યો, તમારા માણસો છે બાકીનું બધું તમારું સાચવી લેશે। આ ઉર્વિક છે એ આવું વિધાન કહે છે અને એ વિધાન એની ધ એલિમેન્ટ્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની બુકની અંદર છે એ કહે છે। તો આગળ વધીએ। સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ એ આંતર વ્યક્તિ સંબંધનો અભ્યાસ બની રહ્યો છે। ભાઈ, એ વ્યક્તિ મારફતે થતો હોવાથી સંચાલન છે, એક વ્યક્તિ કરનાર વ્યક્તિ, સંચાલક એક વ્યક્તિ જ હોય અને એ બીજા વ્યક્તિઓ સાથે, કર્મચારીઓ સાથે એ આંતર વ્યક્તિ સંબંધોનો અભ્યાસ એ બની રહેતો હોય છે।
સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્ર બિંદુ માનવ વર્તન અને માનવ સંબંધનું છે. આ બે શબ્દ યાદ રાખજો કે કોઈ પણ સંચાલકીય પ્રવૃત્તિ હોય એમાં એનું કેન્દ્ર સ્થાને છે ને માનવનું વર્તન અને માનવના સંબંધો હોય છે. તેથી વર્તન સંબંધિત વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારીની કાર્યક્ષમતા અને કાર્ય સંતોષ વધારવા પર ભાર મૂકે છે. તો વર્તન સંબંધી એટલે કે મીન્સ કે સંચાલકો છે પોતાના એક કર્મચારીઓ સાથેની એક એ વર્તનની અંગેની એક વિચારધારા છે નક્કી કરેલી હોય છે અને મોસ્ટ ઓફ છે એમાં મનોવૈજ્ઞાનિક તારણો છે એનો ઉપયોગ કરી અને કર્મચારીઓની કાર્યક્ષમતા ઘણા કર્મચારીઓની અંદર છે કાર્યક્ષમતા હોય છે પણ એનો કેવી રીતે ઉપયોગ કરવો એની સમજાવટ છે એ સંચાલકો પાસે હોય તો એ ખરેખર એની કાર્યક્ષમતા છે વધી શકે અને એનો કાર્ય સંતોષ કે કાર્ય જે કર્યું છે એનો એને સંતોષ પણ એ વધારી શકે એના ઉપર છે એ ભાર મૂકતા હોય છે. તો આ ખરેખર છે ખૂબ જ મહત્વની અને અગત્યની બાબત માનવ વર્તન અને માનવ સંબંધ આ બે શબ્દો અને કર્મચારીની કાર્યક્ષમતા અને કાર્ય સંતોષ સેના દ્વારા. તો વિચારધારા વર્તન વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણો વગેરેના ઉપયોગ દ્વારા. ઓકે હવે આગળ વધીએ તો વર્તન સંબંધી વિચારધારાઓ આંતરવ્ય સંબંધો અભિપ્રેરણ નેતૃત્વ માહિતી સંચાર પ્રક્રિયા ઔદ્યોગિક ઝઘડાનો નિકાલ વગેરે જેવા ખ્યાલોનો સમાવેશ થાય છે. પહેલાં તો આ શબ્દોને આપણે સમજીએ વર્તન સંબંધી વિચારધારાઓમાં કયા કઈ બાબતો. તો આંતર માનવીય સંબંધો એટલે માનવ માનવ વચ્ચેના સંબંધો, કર્મચારીઓ કર્મચારી વચ્ચેના સંબંધ, મેનેજરને કર્મચારીના સંબંધ, સંચાલકોને મેનેજર સાથેના સંબંધ, કામદારોના કર્મચારીઓ સાથેના સંબંધ, આ બધા વચ્ચેના સંબંધો. અભિપ્રેરણ, અભિપ્રેરણ શબ્દ છે એનો મતલબ શું થાય? તો ઈચ્છિત કાર્યને પાર પાડવા પોતાના કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયા એ અભિપ્રેરણ. કોઈ પણ અભિપ્રેરણ પ્રેરણા આપવી, બરાબર. કોઈ પણ છે કાર્ય તમને સારું એવું આવડતું હોય તો તમે બીજાને પ્રેરણા આપો તો એનાથી છે એ કાર્ય છે એ સારું એવું બની શકે. નેતૃત્વ ખરેખર છે એ નેતૃત્વ એટલે નેતાગીરી કે જે સંચાલક જે તમારું કોઈ પણ કંપની છે કે પેઢી છે કે સ્કૂલ છે એનું નેતૃત્વ વ્યક્તિ છે એ સારા હાથમાં હોય તો ખરેખર છે એ સંચાલક માટે છે ઘણી સારી એવી બાબત ગણી શકાય. માહિતી સંચાર પ્રક્રિયા એટલે માહિતી છે એની ટોટલ જે એ એકબીજાથી બીજી જગ્યાએ માહિતીને પહોંચાડવાની જે કામગીરી છે એ વ્યવસ્થિત થવી જોઈએ. જો વ્યવસ્થિત કાર્યની સોંપણી ન થાય, વ્યવસ્થિત છે માહિતી છે એ પહોંચે નહીં તો એ કામ છે વ્યવસ્થિત ન થઈ શકે. પછી ઔદ્યોગિક ઝઘડાનો નિકાલ, કોઈ પણ બિઝનેસ હોય, મોટા બિઝનેસ હોય, મોટા બિઝનેસ ટાઇકુનની અંદર છે એ અમુક બાબતોમાં ડિસ્પ્યુટ ઊભા થતા હોય છે તો એનો નિકાલ છે એ પણ કરવાનો હોય છે. તો એ બાબત ઉપર એ ખાસ ભાર મૂકવાનો હોય છે. તો આ અભિગમ દ્વારા વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી આ બધું માનવીય સાથે અને આ બધું માનવ સાથે જે કામ કરવાનું હોય ને એમાં મનોવૈજ્ઞાનિક અભિગમ છે ધ્યાનમાં લેવામાં આવતો હોય છે. અને આને લીધે શું થયું છે ખબર, કે આર્થિક પરિબળની ક્યાંક અવગણના થઈ હોય તેવું જણાય છે. એટલે માનવને સાચવવાનું કામ ઉપર વધારે ભાર મૂક્યો છે એટલે એને લીધે છે એ ક્યારેક આર્થિક પરિબળ છે એની ક્યાંક અવગણના થઈ છે એવું આ ખ્યાલ ઉપરથી એ સ્પષ્ટ દેખાઈ આવે છે. ઉત્પાદકતાના ભોગે માનવીય સંબંધોની જાળવણી થઈ શકે નહીં તેવું કેટલાક લેખકોનો તાર્કિક વિધાન છે. હવે જો ઘણી વખત માનવના સંબંધોને જાળવવા જાઓ તો ઘણી વખત છે ને એ કંપનીની વસ્તુ જે છે એની ઉત્પાદકતા છે એ ખરેખર એમાં બરોબર વ્યવસ્થિત જળવાતી હોતી નથી. તો આ અભિગમની મુખ્ય મર્યાદા છે. તો મર્યાદા શું છે એ એક ખાસ યાદ રાખજો કે ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધની જાળવણી થઈ શકે નહીં એવું કેટલાક લેખોનું તાર્કિક વિધાન છે જે આ અભિગમની મુખ્ય મર્યાદા. ટૂંકમાં માનવોના સંબંધોને જો કોઈ પણ પેઢીનો સંચાલક છે સાચવવાના પ્રયત્ન કરતો હોય તો ઘણી વખત એવું બને કે એને લીધે છે એ ઘણી વખત કંપનીની છે એ વસ્તુની કે એ બાબતો જે હોય એની ઉત્પાદકતા છે એ પ્રોડક્ટિવિટી છે એ ખરેખર છે એમાં ઘટતી હોય છે, એમાં ખરેખર છે એ ઘટાડો આવતો હોય છે. તો આ બધી બાબતો છે એ ઘણી વખત છે એ નુકસાન પહોંચાડી શકે છે. સરસ. તો હવે આપણે આના પછીનો નેક્સ્ટ વિચારધારા આધુનિક વિચારધારાઓ વિશે ટૂંકનો લખો. તો બીજી વિચારધારા આધુનિક વિચારધારા, સંચાલનની આધુનિક વિચારધારામાં કુન્સ, ઓડોનલ, જ્યોર્જ ટેરી, પીટર ઓફ ડ્રકર, વિલિયમ ઓછી અને સીકે પ્રહલાદ, આપણા ભારત દેશના સીકે પ્રહલાદ
જેવા સંચાલન શાસ્ત્રોએ ફાળો આપ્યો છે. સીકે પ્રહલાદનું નામ છે, આપણે ભારતીય તરીકે એ ગર્વ લીધા છે એ બાબત છે. તો ખાસ આધુનિક વિચારધારામાં સીકે પ્રહલાદનું નામ છે એ જણાવવામાં આવ્યું છે, તો આપણા માટે છે એ ગર્વની બાબત ગણી શકાય. ઈસવીસન 1960 પછી ઉદ્યોગો અને ધંધાએ કે એકમમાં સ્વરૂપમાં પરિવર્તન આવ્યું. 60 પછી એ બધા જ ઉદ્યોગો છે અને ધંધા કે એકમમાં છે ને, એમાં બહુ મોટા પાયે પરિવર્તન આવ્યા. ક્યાં પરિવર્તન આવ્યા એ તમને કહું છું. હો, શું પરિવર્તન આવ્યું? કારણ કે જેના પરિણામે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ અને સંચાલન માત્ર કોઈ એક ધંધા કે એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકોનો વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઊભો થયો. કેવો? તો કઈ કઈ બાબતો છે એનો સમાવેશ થયો? તો સંચાલન સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની પણ આ વિચારધારામાં હિમાયત કરવામાં આવી. કારણ કે હવે બધું મોસ્ટ ઓફ છે એ મનોવૈજ્ઞાનિક ઢબે છે કામ કરવા માંડ્યા છે બધા. સમાજશાસ્ત્રો છે એ સમાજની સાથે જોડાયેલા લોકો છે એને પણ સાથે સાચવવાના હોય છે. આંકડાશાસ્ત્ર, કેલ્ક્યુલેશન, ગણિતશાસ્ત્ર એની પણ એ જરૂરિયાત થઈ છે. અને કમ્પ્યુટર વગર તો આ દેશ ચાલે જ નથી. કોઈ પણ કંપની કે પેઢી છે, અત્યારે આપણે તમારી સાથે વાતચીત કરી રહ્યો છો, લોકડાઉનમાં છે, ડિસ્ટન્સ લર્નિંગ છે, એ શક્ય કેનાથી છે? તો કમ્પ્યુટર લેપટોપથી જ છે. ઘરે બેઠા બેઠા લેપટોપ ઉપર જ બનાવીને તમને મોકલી શકીએ છીએ. બાકી તો ખરેખર બોર્ડ ઉપર ભણાવવું શક્ય જ નથી. તો આ ઉપયોગની પણ આ વિચારધારામાં હિમાયત કરવામાં આવી છે. તો આ વિચારધારામાં ક્રોન્સ ઓડોનલ, જ્યોર્જ ટેરી, પીટર ઓફ ડ્રકર, વિલિયમ ઓછી અને સીકે પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓનો પણ ફાળો આપ્યો છે. એટલે આ ફરીથી આપણે બીજી વખત એની ચર્ચા કરી. તો વિચારધારામાં ક્યાં ક્યાં સંચાલન શાસ્ત્રીઓ છે એના તમારે નામ યાદ રાખવાના, એમાં ખાસ સીકે પ્રહલાદ આપણા ભારતના છે યાદ રાખજો. એટલે આનો એમસીક્યુ વીએસક્યુ છે એ પૂછી શકાય. તો સરસ આપણે એ બે વિચારધારાઓ છે એનો આપણે અભ્યાસ કર્યો. આ બે વિચારધારાઓ વ્યવસ્થિત તમારે લખવાની છે અને નેક્સ્ટ પીરિયડથી છે તમારે એ વૈજ્ઞાનિક સંચાલનના અભિગમ એ તમારે સમજવાનો છે. ફેડરિક ટેલર અને એની આપણે ચર્ચા કરીશું. પછી હેનરી ફેયોલના 14 સિદ્ધાંતો છે એ આપણે સમજવાના છે. સુપર ડુપર પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી બે પ્રશ્નો છે એ ખાસ આપણે હવેથી કરવાના છે અને એમાં તમારે વ્યવસ્થિત ધ્યાન આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ તમારે વ્યવસ્થિત લખવાનું છે. આને લગતા એમસીક્યુ વીએસક્યુ ટૂંકા પ્રશ્નો છે એ તમને પીડીએફ ફાઇલમાં આપેલા હશે. તો વ્યવસ્થિત એ પ્રમાણે લેક્ચર મુજબ છે એ લખવાના રહેશે. તો આજનું આપણે અહીં મ્યુઝિક સાથે, ટીચિંગ વિથ લર્નિંગ વિથ મ્યુઝિક સાથેનો આપણે એ લેક્ચર છે એ આપણે પૂરો કરીએ છીએ. નમસ્કાર, અસ્તુ, હેવ એ નાઇસ ડે.